નમસ્કાર બાળકો હું પૂજા ટીચર આપનું ધોરણ બે વિષય ગુજરાતી સ્વાધ્યાય પોથીમાં હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે સ્વાધ્યાય પોથી સ્વાધ્યાય પોથીમાં પાંચમું પ્રકરણ મારે તો બસ રમવું જ છે એના વિશે સરસ અભ્યાસ કરીશું એમાં આપણે આગળના વિડીયોમાં થોડો અભ્યાસ કરી ગયા હતા હવે આજે પાના નંબર નેવું તેર પ્રશ્ન બાર મુજબ તમારા છ મિત્રોના નામ બોલો અને અહીં લખો અહી ઉદાહરણમાં કેટલાક પ્રશ્નોના પ્રશ્ન પ્રશ્નના બાર મુજબ એટલે કે અહીંયા કેટલાક કાનમ નાગેશ માનવ નીલા ખુશી પૂનમ તેવી જ રીતના અહીં તમારા કેટલાક મિત્રોના નામ તમારે અહીં લખવા છે કોઈ પણ છ મિત્રના બરાબર ધારો કે કોઈનું નામ અંશ હોય બરાબર કોઈનું નામ રાજ હોય હોય કોઈનું કોઈનું નામ નામ યુગ હોય પંકજ હોય એવા વગેરે નામો હોય છે તો આવા નામો તમારે અહીંયા બે અન્ય ખાનામાં લખવા તમારા જે કોઈ મિત્ર હોય ને તો મિત્રોના નામ લખી શકો છો જરૂર એ નથી આ માત્ર હું તમને ઉદાહરણ બતાવી છું આપણે નમૂના રીતે લખવું છે અહીં નમૂનો આપેલો છે અમે કલોલ ગયા પણ અહીં કલોલ જે છે જે અહીં ડાર્ક બોલ્ડ કલરમાં લખેલું છે તેનું આપણે નમૂનો કરવો છે કલ્લોલ એને આપણે લ અડધો લ લખીને લખીશું શું આવશે કલ્લોલ તેવી રીતે ફતે સિંહ એ ફાટક બંધ કર્યો હવે આ જે ફાટક છે એ શબ્દને આપણે આ રીતના લખીશું ફતેહ ફતે ફાટકની જગ્યાએ આપણે એમ લખીશું સટક સોરી આપણે અહી લખીશું ફાટક ફાટક અહી પણ આપણે અડધો શબ્દ ટ લખીશું ફાટક લખીશું ફાટક બંધ કર્યો તેવી જ રીતે એ તો કેવી અજબ જેવી વાત છે અહીં જ અડધો લખીશું એ તો આ જે બોલ્ડ અક્ષર હોય ને તેમાં જ આપણે જોઈનિંગ કરવું છે અજબ જ બે વાર જેવી વાત છે તેવી રીતના ત્રીજું બાબુભાઈએ બકરી પાડી અહીં જે બકરી જે બોલ્ડ છે અહીં ક શબ્દ ને બે વાર આપણે લખીશું બાબુ ભાઈએ બકરી પાડી બરાબર અમે મેળામાં ખૂબ મજા કરી હવે અહીં જે મજા છે ને તેમાં બીજો અડધો રાખીશું અમે મેળામાં ખૂબ

ખૂબ ભાવે ત્યારબાદ હતી અહી દુનિયા હતી ત્યારબાદ ફાનસ ફાનસમાં ન અડધો આવશે ફાનસ ટતુ હતું આ રીતના હવે પંદર વાક્ય મોટેથી વાંચી જે રંગનો શબ્દ છે એ રંગના ખાનામાં લખો કાગડો તરસ્યો હતો કાગડા યુક્તિ કરી અહીં જે રંગીન શબ્દ હોય માત્ર ને માત્ર તે ખાનામાં લખવું છે કાગડો તરસ્યો તો અહીં તરસ્યો અને યુક્તિ તરસ્યો અને યુક્તિ જે રંગ હોય ને ગુલાબી તો ગુલાબી રંગના ખાનામાં લખવાનો અક્ષર શબ્દ અને આ વાદળી રંગ છે તો વાદળી રંગના હવે ફૂલ ફટાકડો ફટાક ફૂટ્યો ગુલાબી રંગમાં છે ફટાક તો આપણે ગુલાબી રંગના ખાનામાં લખીશું ફટાક અને વાદળી રંગમાં છે ફૂટ્યો તો અહી વાદળી રંગના ખાનામાં લખીશું ફૂટ્યો ત્યારબાદ ભરતપુરનો ભવ્ય ભટ્ટ લાડવા કરે

ખાના છે તો પહેલું ગુલાબી રંગ ના શબ્દ નું ખાનામાં કયું આવશે જગુ અહી લખીશું જગ્ગું ત્યારબાદ વાદળી રંગનો શબ્દ કયો છે જુઠ્ઠું તેને આપણે વાદળી રંગના ખાનામાં લખીશું ત્યારબાદ લીલા રંગના ખાનામાં શું આવશે કયો શબ્દ બોલ્યો અહીં લખીશું બોલ્યો ત્યારબાદ આવશે અહીં તું તન્નુએ ત્યારબાદ ભૂરા રંગના ખાનામાં આવશે કિટ્ટા અહીં લખીશું કિટ્ટા ત્યારબાદ પપ્પુ ને મમ્મી તડકામાં રમવાની ના પાડી છતાં તે તડકામાં રમીને આવ્યો અહીં પપ્પુને અને આવ્યો ગુલાબી રંગનો શબ્દ કયો છે પપ્પુને તો આપણે ગુલાબી રંગના ખાનામાં લખીશું પપ્પુને વાદળી રંગનો શબ્દ છે મમ્મી તો વાદળી રંગના ખાનામાં લખીશું મમ્મી ત્યારબાદ લીલા રંગનો શબ્દ છે આવ્યો તો લીલા રંગના ખાનામાં લખીશું આવ્યો હવે છઠ્ઠું કિન્નરીએ પતંગ કાપ્યો સૌએ તાળીઓ પાડી ખુશી વ્યક્ત કરી શબ્દ ગુલાબી રંગનો છે એને આપણે માત્ર ગુલાબી રંગના ખાનામાં લખીશું ત્યારબાદ કાપ્યો તે વાદળી રંગના ખાનામાં લખીશું એ વાદળી રંગથી લખેલો છે ત્યારબાદ વ્યક્ત લીલા રંગનો તો અહીં આપણે લીલા રંગના ખાનામાં લખીશું બરાબર ત્યારબાદ આવશે સાતમુ શિવન્યા એ પપ્પા પાસેથી સો રૂપિયા માંગ્યા પપ્પાએ એને ફક્ત પચાસ રૂપિયા આપ્યા અહી માંગ્યા અને આપ્યા તો ગુલાબી રંગનો શબ્દ છે તો ગુલાબી રંગના ખાનામાં લખીશું શિવન્યા પપ્પા શબ્દ વાદળી રંગમાં છે તો અહીં વાદળી રંગના ખાનામાં લખીશું પપ્પા ત્યારબાદ માંગ્યો શબ્દ લીલા રંગનો છે તો અહીં લીલા રંગના ખાનામાં લખીશું માંગ્યા અને આપ્યા શબ્દ કેસરી કલર માં છે તો અહીં કેસરી રંગના ખાનામાં લખીશું આપ્યા ત્યારબાદ આઠમું દાદા દરરોજ કૃષ્ણ મંદિર જાય છે તે કૃષ્ણના ભક્ત છે અહીં કૃષ્ણ મંદિર અને ભક્ત તો ગુલાબી રંગનો શબ્દ કયો છે કૃષ્ણ મંદિર ગુલાબી રંગના ખાનામાં લખીશું કૃષ્ણ મંદિર ત્યારબાદ વાદળી રંગનો શબ્દ કયો છે ભક્ત તો વાદળી રંગના ખાનામાં લખીશું ભક્ત

અહીં ગજ્જર ધનાડ્ય વ્યક્તિ અને પ્લેન તો ગુલાબી રંગનો શબ્દ કયો છે આપણે ગુલાબી ખાનામાં લખીશું વાદળી રંગનો શબ્દ છે ધનાડ્ય તો વાદળી રંગના ખાનામાં લખીશું ધનાડ્ય ત્યારબાદ લીલા રંગનો શબ્દ છે વ્યક્તિ તે લીલા રંગના ખાનામાં લખીશું વ્યક્તિ ત્યારબાદ પ્લેનમાં એ ઓરેન્જ કલર નો શબ્દ છે કેસરીતે કેસરી રંગના ખાનામાં લખીશું પ્લેનમાં હવે અગિયાર ફેનિલ શાળાએ આવ્યો નથી ફેનિલે રજા ચિઠ્ઠી મોકલી છે આવ્યો અને રજા ચિઠ્ઠી અહીં આવ્યો એ ગુલાબી રંગનો શબ્દ છે તો ગુલાબી રંગના ખાનામાં લખીશું આવ્યો ત્યારબાદ રજા ચિઠ્ઠી વાદળી રંગનો શબ્દ છે અને વાદળી રંગના ખાનામાં લખીશું રજા ચિઠ્ઠી હવે બાર કાવ્યાને કુલ્ફી ખૂબ ભવે કાવ્યાને પાસ્તા પણ ભાવે અહીં કાવ્યા ને કુલ્ફી અને પાસ્તા તો કાવ્ય શબ્દ ગુલાબી રંગનો છે તો અહીં આપણે લખીશું ગુલાબી રંગના ખાનામાં કાવ્યાને પછી કુલ્ફી વાદળી રંગનો શબ્દ છે અહીં વાદળી રંગના ખાનામાં લખીશું અને પાસ્તા લીલો શબ્દો છે તો લીલા રંગના ખાનામાં લખીશું પાસ્તા બરાબર હવે સૂળ ગીત ગાઉ સરસ મજાનું ગીત છે બાળકો અને ચિત્રો પણ છે અહીં જુઓ અમે રેતીમાં રંગબેર રમતા હતા અમે ભાઈ બહેન સૌને ગમતા હતા અમે બગીચે બાગ બગીચે રમતા હતા બાગ બગીચામાં અમે છે ફૂલડા સૂંઘે છે તેનું આ ચિત્ર છે બરાબર અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા અમે રેતીમાં રંગબેર રમતા હતા અમે ચાંદ ચાંદાની ચાંદનીમાં રમતા હતા ઝીણા ટમટમતા તારેલીયા ગણતા હતા હવે આ ચાંદની રાત છે જેમાં એ લોકો રમતા હોય છે ચાંદની પ્રકાશમાં ચાંદની ચાંદ નું આપણે ચાંદની કહીએ તેમાં એ લોકો રમતા હતા 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 ટમટમ અમે નદી ફરતા પાણી દેખીને તરવા પડતા હતા અમે રીતિમાં રંગભેર રમતા હતા હવે આ નદીમાં નદી જોઈ નદી તળાવે ફરવા જતા અને પાણી જોતા તો તેઓ તરવા લાગતા એવી રીતના આ ચિત્રમાં દર્શાવ્યું છે ગીત પ્રમાણે અમે માટીના કૂબા કરતા હતા તે જોઈને આનંદે નાચતા હતા અને નાચતા હતા સરસ મજાનું ગીત છે બાળકો તમારે ઘરે ગાવું હવે સત્તર ગીતના આધારે મિત્ર સાથે વાતચીત કરો તો ગીતમાં રમવું સૂંઘવું ગણવું ફરવું તરવું નાચવું જેવી ક્રિયાઓ બતાવી છે તમને આમાંથી શું કરવું ગમે તમને આ છે તે બતાવવામાં આવેલું બાળકો તમને એમાંથી શું કરવું ગમે તે તમારી ક્રિયા કરી બતાવી તમે રમવા માટે ક્યાં ક્યાં જાવ છો તમે રમવા માટે બાગ બગીચે જાઓ છો નદી કિનારે જાઓ છો દરિયા કિનારે જાઓ છો તે મિત્ર સાથે વાતચીત કરવું તમારે ભાઈ કે બહેન છે એમના વિશે વાતચીત કરો ભાઈ કે બહેન હોય તો એમના વિશે વાતચીત કરવું હવે અઢાર લખો ગીતના કયા શબ્દો તમને યાદ છે એમાંથી ત્રણ શબ્દો નીચે લખો ગીતના કયા શબ્દો તમને ત્રણે યાદ હોય તે તમારે અહીં નીચે લખવા તમે કોઈ પણ ત્રણ શબ્દ લખી શકો છો બરાબર તો અહીં આપણે લખીશું ફુલડા બરાબર પછી તારા લિયા પછી ત્રીજું શબ્દ કયો લખીશતું સોલસે કુબા શબ્દ તમને જે ગમતું હોય તે લખી શકો છો જે તમને યાદ હોય ગીતમાં અમે લખ્યું છે અમે એટલે કોણ તો ગીતમાં અમે લખ્યું છે અમે લખ્યું છે અમે એટલે ભાઈ

હતા આ લોકો ભાઈ બહેન ફૂલ રહ્યા છે તેવી રીતના અભિનય તમારે કરવું હવે આ ચિત્રમાં ભાઈ બહેન આકાશમાં ચાંદની પ્રકાશમાં તારા ગણતા છે તો તમારે આ રીતના અભિનય રાતના કરી શકો છો બરાબર અભિનય એટલે એ રીતના આપણે એક અભિનય કરીને બતાવું છે એમના જેવું ચિત્રના આધારે અહીં લખીશું જીણા ટમટમટા ટમટમતા ગણતા હતા પછી છેલ્લું ચિત્ર છે દરિયા કિનારે ભાઈ બહેન માટીના કે રેતીના કૂબામાં રેતીના ના કૂબા બનાવે છે એટલે માટીના કૂબા બનાવે છે મહેલ બનાવે છે બરાબર ને આ રીતના તમે દરિયા કિનારે નદી કિનારે જઈને માટીના કુબા બનાવી શકો છો અહીં લખીશું અમે માટીના કુબા કરતા હતા ઓકે હવે ગીતના આધારે સાચા વાક્યની સામે ખરાની નિશાની કરો તહીં

કે અમે તારાની ચાંદનીમાં રમતા હતા તો કયો વાક્ય આવશે અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા અહીં ખરું કરીશું ત્યારબાદ અમે માટીના રમકડા બનાવતા હતા કે માટીના કૂબા કરતા હતા તો શું આવશે બાળકો માટીના કૂબા કરતા હતા અહીં આપણે ખરીદ કરીશું ત્યારબાદ પાંચમું અમે દરિયા કિનારે ફરતા હતા કે પછી અમે નદી તળાવે ફરતા હતા તો બે આવશે અમે નદી તળાવે ફરતા હતા ખરાની નિશાની કરીશું છઠ્ઠું અમે બાગ બગીચે રમતા હતા કે પછી અમે શેરીના નાકે રમતા હતા તો શું આવશે અમે બાગ બગીચે રમતા હતા અહીં ખરાની નિશાની કરીશું હવે એકવીસ ખાલી જગ્યા પૂરો અમે અહીં કેટલાક ખાલી જગ્યા પેલા છે આપણે તે ગીતની પંક્તિ અહીં લખવું અને એને પૂર્ણ કરવો હવે અમે ખાલી જગ્યામાં રંગભેર રમતા હતા તો કસામાં રેતીમાં અમે રેતીમાં રંગભેર રમતા હતા ત્યારબાદ શું આવશે અમે ખાલી જગ્યા બગીચે રમતા હતા તો શું આવશે બાગ અમે બાગ બગીચે રમતા હતા અમે ખીલેલા ખાલી જગ્યા સૂંઘતા હતા તો શું આવશે ફૂલડા અમે ખીલેલા ફૂલડા सोता रहता। ત્યાર बाद आ खाली जगहनी चांदनी में रमता तो बाडा को एक अहीं આવશે आ चांदनी चांदनी में रमता था। ત્યાર बाद जीना टम खाली जगह गणता हता, तो सो આવશે

એના ચિત્ર આગળ ખરાની નિશાની કરીશું અમૃતા રમે ત્યારબાદ સૂર્ય અને સૂર્ય રેતીમાંથી ઘર બનાવે છે સૂર્ય અને સૂર્ય રેતીમાંથી ઘર બનાવે તેવું ચિત્ર આ રહ્યું અહીં ખરાની નિશાની કરીશું ત્યારબાદ હર્ષ ફર કરી નિશાની કરીશું સૃષ્ટિ ઊંટ પર કયા ચિત્રમાં છે અહીં તો અહીં ખરાની નિશાની કરીશું ત્યારબાદ નિસર્ગ દરિયામાં નહાય છે દરિયામાં નહાતો ચિત્ર કયો છે આમાંથી અહિયાં આપણે ખરાની નિશાની કરીશું નિસર્ગ દરિયામાં નહાય છે ત્યારબાદ દરિયામાં ઘણું પાણી છે દરિયામાં તો ઘણું પાણી છે એવું ચિત્ર કયું છે તો પહેલું અહીં ખરાની નિશાની કરીશું ત્યારબાદ કયો પ્રશ્ન છે દરિયા કિનારે નારિયેળની લરી છે નારિયેળની લરી હોય તેવું ચિત્ર કયું છે અહીંયા અહીં ખરી કરીશું ત્યારબાદ છેલ્લું દૂર એ ખોડી જઈ રહી છે દૂર એ ખોડી જઈ રહી હોય તેવું ચિત્ર કયું છે તો આ રહ્યું અહીં આપણે ખરાની નિશાની કરીશું તો બાળકો આજે આપણે માત્ર આટલું જ અભ્યાસ કરીશું બાકીના આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું ઓકે થેન્ક યુ